नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा मने? ओके, चालो वधीशु आगळ। रीकेप मा मात्र एटलू कहेवानुं के तमे छेल्ला लेक्चर मा आखो डिस्क्रिप्टिव विभाग नो प्रश्न स्टार्ट करेलो छे। ल सेटेलियर नो सिद्धांत, हुं ल बोलीश टेक्स्टबुक प्रमाणे, एक्चुअली ले सेटेलियर बोलाय, पण ल सेटेलियर नो सिद्धांत हतो। एक वार बोली नाखीए, चालो बोली सकाय। शुं स्टेटमेंट हतुं के वारंवार बोलशो तो ज तमने याद रहेवानुं छे। प्रणालीमां संतुलन स्थिति ऊपर असर करता परिबळो, प्रणालीमां संतुलन स्थिति ऊपर असर करता परिबळो जेवा के दबाण, तापमान, सांद्रता, उद्दीपक वगैरे मां जो फेरफार करवामां आवे तो आ करेला फेरफारनी असर प्रणालीमां ओछामां ओछी अनुभवाय अथवा तो असरनो प्रतिकार करे, ए रीते प्रक्रिया थईने प्रणालीमां नवेसरથી સંતુલન સ્થાપાતું હોય છે। ઓકે, હવે જે અસર તમારે સમજાવવાની છે એમાં તમે ડિટેલમાં છેલ્લે સાંદ્રતાની અસર શીખેલા હતા, બરાબર? ઘણા બધા પ્રશ્નો તમે સાંદ્રતા ઉપર શીખેલા હતા, છેલ્લે એવા કન્ક્લુઝન નિર્ણય પર આવેલા હતા કે ભાઈ કોઈ પણ સંતુલિત પ્રક્રિયામાં, શોર્ટ એન્ડ સ્વીટ સેન્ટેન્સ બોલું છું ભાઈ, આ છેલ્લે તમારું તારણ નીકળે કે ભાઈ કોઈ પણ સંતુલિત પ્રક્રિયામાં જો પ્રક્રિયકોની સાંદ્રતાને વધારવામાં આવે તો સાંદ્રતાની અસર ઓછી થવા માટે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે, નીપજ વધે। ઓકે, અને એનાથી ઉલટું છે કે જો તમે સંતુલિત પ્રક્રિયામાં નીપજની સાંદ્રતાને વધારી દો તો સાંદ્રતાની અસર ઓછી થવા માટે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય। તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થાય એવું કેવું, લાસ્ટ ટાઈમ તો તમે એવું કીધેલું હતું કે ભાઈ આપણો એમ શું છે, તો કે જેટલી વધુ નીપજ મળે એ ફાયદાકારક કહેવાય ને, ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ક્ષેત્રે નીપજ વધુ મળે એ આપણો ફાયદો છે। પણ બારમામાં શીખવાના છે ઘણી પ્રક્રિયા એવી છે એટલે વધારાની રિએક્શન થતી હોય જેને આડ પ્રક્રિયા કહેવાય, બરાબર? આડ પ્રક્રિયા થતી અટકાવવા માટે તમારે બહારથી પહેલેથી નીપજ નાખવી પડે છે, એટલે નીપજની સાંદ્રતા વધારી દો તો રિવર્સ પ્રક્રિયા થાય, ધેટ મીન્સ પુરોગામી પ્રક્રિયા થતી અટકાવે, સાવ બંધ તો નથી જ થતી હવે, એ પ્રક્રિયાનો દર ધીમો કરે, એટલે એ તમે વિગત શીખી લીધી છે, સાંદ્રતાનો ટોપિક પૂરો થઈ ગયો છે। આજે આપણે પૂર્ણ કરવાની છે દબાણની અસર, દબાણ ઉપરની જે રાશિ છે એની ચર્ચા કરવી છે। ઓકે, અને તાપમાનની શરૂઆત કરીશું, દબાણ ને તાપમાન બંને વિગત લેવી છે। ઓકે, હા ચાલો, હવે પહેલામાં પહેલું આપણે દ્રવ્ય અવસ્થા મેટ્રિક્સ ની અંદર ભણી લીધું છે કે ભાઈ મોટા ભાગે દબાણની અસર વાયુરૂપ પ્રણાલીમાં મેક્સિમમ થાય છે, વાયુરૂપ પ્રણાલીમાં દબાણની અસર તમને મહત્તમ જોઈ શકાય, જ્યારે ઘન કે પ્રવાહીમાં દબાણની અસર ખૂબ જ નહિવત હોય છે, રાઈટ? એટલે પહેલી જ તમારી પાસે વિગત ક્લિયર થઈ ગઈ કે આપણે જે કોઈ સમીકરણો, જે કોઈ પ્રણાલીનો વિચાર કરવાના છીએ એ વાયુરૂપ પ્રણાલી હોવી જોઈએ। ઓકે, ચાલો સીધા પ્રશ્નમાં જ આપણે જતા રહીએ, તો આપણી પાસે વાયુને જે વાયુ પ્રણાલી માટેના ત્રણ પ્રશ્નો છે, એટલે દબાણની અસર આવી ગઈ। જનરલ વાક્ય રચના જુઓ કે ભાઈ રાસાયણિક સંતુલન પર દબાણની અસર સમજાવો, દબાણની અસર તમારે ઉદાહરણ આપીને સમજાવવાની છે, એટલે કોઈ પણ એક ઉદાહરણ આપી શકો, અહીં એક નોંધ લખવાના છીએ, આ તમારા માટે સેમ્પલ છે। અચ્છા, એના અનુરૂપ જ નીચે ક્વેશ્ચન છે, બરાબર? સમીકરણ જુઓ કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ અને H2O, આ જે આપણું ઉપરનું ઉદાહરણ છે, બરાબર? કાર્બન મોનોક્સાઇડ અને H2O સંતુલન મેં કર્યું નથી, કારણ કે આપણે ભણી લીધું છે કે ભાઈ એક જ પ્રક્રિયક હોય કાર્બન મોનોક્સાઇડ ને H2, પણ જેનું પ્રમાણ બદલાતું રહેશે, બરાબર? બંનેનું પ્રમાણ 1:1, 1:2, 1:3 એ રીતે તમે રાખો તો નીપજ પણ બદલી શકાય, એટલે અત્યારે એકચ્યુઅલી મિથેનનું ઉત્પાદન થયું કહેવાય ને, પ્રતિવર્તી પ્રક્રિયા છે। આમ તમે હાઇડ્રોજન ચેપ્ટરમાં ભણી લીધું છે, કરો યાદ કે મિથેન પરથી પાણીની વરાળને પસાર કરો તો જળવાયુ બને, એટલે કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજનનું મિશ્રણ છે। અત્યારે તમે મિથેનનું ઉત્પાદન કરો છો, એટલે પ્રક્રિયાનું નામ આપેલું છે મિથિનેશન, છે ને? મિથેનનું ઉત્પાદન એટલે મિથિનેશન શબ્દ વાપરેલો છે। તો સંતુલનમાં તમારી પાસે અહીંયા કાર્બન એક,
બરાબર ઓક્સિજન તમારી પાસે 2 અને હાઇડ્રોજન અહીંયા તમારી પાસે 4 ને 2 6 છે એટલે જો એ 3 મૂકી દો જો 3 મૂકી દો તો 3 2 6 થઈ ગયું અને ઓક્સિજનની કિંમત તમારી પાસે 4 ને 2 6 3 2 6 કાર્બન મોનોક્સાઇડ પરથી પાણીની વરાળને પસાર કરો તો મિથેન બને અને વત્તા H2O સાચું છે શું બને અહીંયા ખાલી H2 હોય ને કાર્બન મોનોક્સાઇડ અને H2 ગેસ છે તમારી પાસે રાઈટ એટલે જ તમને કહેવાનું હતું કે જે સમીકરણ છે એમાં પ્રક્રિયકનું પ્રમાણ તમે કેટલું રાખેલું છે 1:3 નું પ્રમાણ છે ચલો આ પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવાની છે અને પછી બધી ચર્ચા હોય એટલે હવે ક્લિયર થયું ને 4 ને 2 6 તો 6 હાઇડ્રોજન છે 1 કાર્બન 1 ઓક્સિજન પ્રક્રિયાનું નામ આપેલું છે મિથિનેશન એટલે મિથેનનું ઉત્પાદન થયું રાઈટ તો એ પ્રક્રિયામાં દબાણની તમે જે દબાણ વધારશો તો એની ભાગફળ ક્યુસી પરની અસર તમારે સમજાવવાની છે એટલે આપણું ઉદાહરણ ઉપર પણ છે અને એનો રૂપ આપણે અલગ ક્વેશ્ચન પણ બનાવી દીધેલો છે રાઈટ ચલો જુઓ પ્રશ્ન શરૂ કરતા પહેલા આપણે એક વિધાન એવું આપી દેવું છે કે આ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું છે કોઈ પણ સંતુલિત પ્રક્રિયામાં બરાબર આમે સ્ટેટમેન્ટ આપી દીધું જો દબાણને વધારવામાં આવે બરાબર તો સામે એરો આપી દઉં આવે તો અહીં એમ લખી નાખે તો પ્રક્રિયા હંમેશા વધુ મોલથી ઓછા મોલ તરફ થશે ઓછા મોલ તરફ થાય છે આ તમારે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે તમારે કોઈ પણ ઉદાહરણ હોય આની અંદર આ પ્રકારની માહિતી આપીને ચર્ચા કરવાની છે ફરી તમે ચેક કરો કે કોઈ પણ સંતુલિત પ્રક્રિયામાં જો દબાણને વધારવામાં આવે આપણે તો જે ચર્ચા છે દબાણ માટેની નોંધ છે કોઈ પણ સંતુલિત પ્રક્રિયામાં જો દબાણને વધારવામાં આવે તો હંમેશા પ્રક્રિયા વધુ મોલથી ઓછા મોલ તરફ થાય છે વધુ મોલથી ઓછા મોલ તરફ પ્રક્રિયા થવાની છે આ આપણું સ્ટેટમેન્ટ છે ઓકે તો મેં અહીંયા શરૂઆતનું જે પહેલું વિધાન છે તમને કહી દીધું ને કે ભાઈ સામાન્ય રીતે વાયુ પ્રક્રિયકો ધરાવતી પ્રણાલીમાં દબાણની અસર જોવા મળે બરાબર વાયુ પ્રક્રિયકો ધરાવતી પ્રણાલી હોય તો એની અંદર જ તમને દબાણની અસર જોવા મળશે એટલે આપણે શોર્ટ ફોર્મમાં લખી રાખીએ કે વાયુ પ્રણાલી હોવી જરૂરી છે વાયુ પ્રણાલીમાં જ તમને દબાણનું મધ અંશે અસર જોવા મળે જ્યારે ઘન અથવા તો પ્રવાહી પદાર્થ પર ઘન હોય અથવા પ્રવાહી પદાર્થ હોય તો એના પર દબાણની અસર જોવા નથી મળતી એટલે ખૂબ જ નહિવત શબ્દ આપણે મૂકી દીધો છે અને એના પર મૂકી દઉં છું દબાણની અસર ચલો આપણે શોર્ટ ફોર્મમાં શબ્દ ભંડોળ મૂકતા ગયા છીએ એટલે યાદ રાખજો કે ભાઈ વાયુરૂપ પ્રક્રિયકો ધરાવતી પ્રણાલીમાં દબાણની અસર જોવા મળે છે જ્યારે ઘન અથવા પ્રવાહીમાં દબાણની અસર ખૂબ જ નહિવત હોય છે એટલે આપણે પ્રાયોગિક રીતે નથી માપી શકતા હોતા ચલો બીજું કે સીધું તમારી પાસે સેમ્પલ આપવું છે તો દાખલા તરીકે તમારું ઉદાહરણ જોઈ લો ઉદાહરણમાં આ સમીકરણ લખવું છે કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ વાયુ અને હાઇડ્રોજન વચ્ચે જો પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે CH4 મિથેન બને અને વત્તા H2O આ તમારી પાસે સમીકરણ આપેલું છે એટલે એ જે સમીકરણ છે એ સમીકરણને આપણે બ્લોક કરી દઈએ રેડી આ બધું વર્ણનાત્મક છે ને આપણી પાસે જે આ વર્ણનનો જે મુદ્દો છે સંતુલન માટે કહ્યું એ પ્રમાણે કે ભાઈ 3 2 6 તો 4 ને 2 6 તૈયાર થઈ ગયા હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આની અંદર જે આ તમારું વાક્ય રચના છે કે ભાઈ ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયામાં એટલે આ પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે તો સંતુલિત પ્રક્રિયામાં પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા તમારી પાસે 4 મોલ છે ને બરાબર નીચે જ આપણે લખીએ છીએ કે આપણે કાર્બન મોનોક્સાઇડ 1 મોલ અને હાઇડ્રોજન 3 મોલ એટલે 4 મોલ છે જ્યારે તમારી પાસે જે નિપજ બનશે એ નિપજની કુલ મોલ સંખ્યા તમારી પાસે 2 મોલ જ છે રેડી એટલે ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયામાં પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા 4 મોલ છે જ્યારે નિપજના
તમારી પાસે બે મોલ છે. હવે પ્રશ્ન એવો થયો કે જો દબાણને વધારવામાં આવે, એટલે આપણે શબ્દ કહી દીધો કે દબાણને વધારવામાં આવે, તો નિયમ જ છે ને કે પ્રક્રિયા વધુ મોલથી ઓછા મોલ તરફ થવાની છે. એટલે પહેલા આને આપણે ક્લિયર કરીએ કે પ્રક્રિયા જે છે દબાણને વધારશો તો વધુ મોલથી ઓછા મોલ તરફ થવાની છે. એનો અર્થ એમ કે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થવાની છે. આ જે પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં થવાની છે, એટલે તમારી પાસે વધુ નિપજ મળે. પણ હવે દબાણ વધારવું એનો અર્થ શું છે? તો આપણે જે ઉષ્મા ગતિશાસ્ત્રમાં જે શીખ્યા છે એ જ વસ્તુની આકૃતિ મૂકું છું કે ધારો કે તમારી પાસે આ નળાકાર છે અને એ નળાકારની અંદર પિસ્ટન જડેલો છે. રેડી? એટલે આ બંધ નળાકાર છે, એ નળાકારની અંદર જે પિસ્ટનની જે રચના મૂકીએ છીએ એ આપણે બ્લુ કલરથી આ પિસ્ટનની રચના કરી દીધી છે. ઓકે, આ બધું જ જે વાયુ મિશ્રણ છે, વાયુ મિશ્રણ એટલે આ જે રેડ કલરના ટપકા મૂકું છું એ તમારી પાસે 3 મોલ છે, એટલે એની ડેન્સિટી આપણે થોડી વધારે મૂકીએ. ભાઈ આ ગુજરાતીમાં લખેલું છે, આ તો તમારે મારા આકૃતિમાં સમજાવવું છે માટે. અને કાર્બન મોનોક્સાઇડ 1 મોલ છે, એટલે આપણે એના ગ્રીન કલરના ટપકા મૂકેલા છે. આ વાયુ મિશ્રણ છે તમારી પાસે. ઓકે, એનું પ્રમાણ આપણે ઓછું મૂકેલું છે. અત્યારે આ વાયુ મિશ્રણનું કદ જે છે એ વી કદ છે ને, આનું અત્યારે વાયુ મિશ્રણનું કુલ કદ તમારી પાસે વી છે. હવે પ્રશ્ન શું છે? બરાબર, એટલે એક નળાકારમાં પિસ્ટન જે ગતિ કરી શકે એવી રચના છે અને સમગ્ર વાયુ મિશ્રણ જે છે એ બધું જ વાયુ મિશ્રણ તમે આ મારે જે મૂકવાનું છે આ બધું જ બરાબર તમે આની અંદર ભરી દો છો. એટલે ખાલી મેં એરો મૂકી દીધો છે, બધું જ વાયુ મિશ્રણ અંદર રાખેલું છે. પ્રક્રિયકોની પદો સંતુલન મિશ્રણ. હવે તમે પ્રણાલીનું કદ અડધું કરશો, તો અડધું કરવું છે એનો અર્થ એમ કે હું એક્ઝેક્ટ અહીંયા આગળ પહેલા લાઇનિંગ પાડી દઉં કે પિસ્ટન એ બિંદુ પર હતો એની બદલે તમારે પિસ્ટનને બી બિંદુ સુધી લઈ જવાનું છે. એટલે જ્યારે તમે અહીંયા આગળ બાહ્ય દબાણ પિસ્ટન ઉપર બાહ્ય દબાણ પ્રેશર પી લાગુ પાડો, પણ હવે આ જે આખું મિશ્રણ છે એના માટેની કન્ડિશન છે કે ભાઈ આખું મિશ્રણ છે અચળ તાપમાને છે. એટલે અહીંયા શબ્દ બહાર મૂકી દઉં કે ભાઈ અચળ તાપમાને પ્રક્રિયા મિશ્રણ તમે સિલિન્ડર નળાકારમાં રાખેલું છે, પિસ્ટનની મદદથી તમે એનું કદ અડધું કરી નાખશો, તો હવે તમારી પાસે જે વોલ્યુમ છે એ વી બાય ટુ થયું ને, વી બાય ટુ. બરાબર, ઓરિજિનલ કેટલું હતું તમારી પાસે? એટલે હું અહીંયા વચ્ચે વી મૂકી દઉં છું. ચાલો આ વી કાઢી નાખો. રેડી? પેલું જે વાયુ મિશ્રણ હતું એ એરો મેં રાખી દીધો છે ગ્રીન કલરનો, એટલે તમને અંદાજ આવે કે આ બધું જે વાયુ મિશ્રણ તમે આ પ્રણાલીમાં રાખેલું છે, પણ કદ તમે અડધું કરવાના છો. હવે જો કદને અડધું કરવામાં આવે તો આપણે જાણીએ છીએ બોયલનો નિયમ કે પી પ્રપોર્શનલ 1/V. બોયલનો નિયમ શું છે? પી પ્રપોર્શનલ 1/V છે. બરાબર ને? તો પ્રશ્ન કેવો થયો કહેવાય કે ભાઈ આની અંદર બંને ઘટક જે કદ જે છે કદ તમે એક્ઝેક્ટ અડધું કરો છો, રાઈટ? તો તમારી પાસે દબાણ જે છે વાયુ મિશ્રણનું જે દબાણ છે એ બમણું થયું કહેવાય ને. જો તમે કદને અડધું કરી નાખો તો વાયુ મિશ્રણનું દબાણ તમારી પાસે બમણું થઈ ગયેલું કહેવાય. અને જો દબાણ વધી જાય તો વ્યક્તિગત જે ઘટકો છે એ વ્યક્તિગત ઘટકોના આંશિક દબાણમાં અને એ ઘટકોની સાંદ્રતા, કારણ કે આપણે જાણીએ છીએ ને વાયુ ઘટકોની સાંદ્રતા અને તેના આંશિક દબાણ વડે દર્શાવી શકાય. એટલે આંશિક દબાણ જે છે એ તમારી પાસે એ પણ કેવું થવાનું છે? બમણું બની જશે. આ તમારી પાસે બમણું બની ગયું છે. એટલે દબાણની અસર ઓછી થવી જોઈએ. એ અસર ઓછી ક્યારે થાય? તો આપણો નિયમ છે કે પ્રક્રિયા વધુ મોલથી ઓછા મોલ તરફ થવાની છે. એનો અર્થ એમ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. પુરોગામી દિશામાં જો પ્રક્રિયા થાય
તો તમારી પાસે નીપજ વધવાની છે અને એના કારણે. પણ તાપમાન તમારું અચળ છે, તાપમાન જો અચળ રાખેલું હોય તો એનો જે સંતુલન અચળાંક વાયુ સ્થિતિમાં છે, એટલે આપણે કેપી મૂકી શકીએ, કેપી બદલાતો નથી, કેવું રહેવાનો છે? અચળ જ રહેશે. કેપીનું મૂલ્ય તમારી પાસે અચળ રહેવાનું છે. અહીંયા આગળ એટલે આંશિક દબાણ બમણું થાય, સાંદ્રતા બમણી થશે, એટલે સાંદ્રતા ઓછી થવા માટે પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થવાની છે. થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે ને, ફરી એકવાર ક્લિયર કરો કે ભાઈ આપણું સ્ટેટમેન્ટ એમ કીધું છે કે કોઈ પણ સંતુલિત પ્રણાલીમાં જો દબાણને, એટલે પ્રણાલી બોલીએ છીએ એટલા માટે પ્રક્રિયક અને નીપજો બંનેની હાજરી છે, એટલે કોઈ પણ સંતુલિત પ્રક્રિયામાં, પ્રક્રિયા છે એનો અર્થ એમ તમે એને હવે ઓપ્શન શબ્દ મૂકો છો કે પ્રક્રિયામાં, અથવા તો તમે કયો શબ્દ મૂકી દેશો? પ્રણાલીમાં, બરાબર છે. પ્રક્રિયામાં અથવા તો આપણે પ્રણાલીમાં શબ્દ મૂકી દીધેલો છે. જો દબાણને વધારવામાં આવે તો પ્રક્રિયા વધુ મોલથી ઓછા મોલ તરફ થશે. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે કે ભાઈ આ જે વાયુ મિશ્રણ છે એ નળાકારમાં રાખેલું છે, પિસ્ટન વાળું, એનું જે સંતુલન સ્થિતિ વખતે કદભી હતું, પણ દબાણ વધારવું એનો અર્થ એમ કે પ્રણાલીના કદમાં ઘટાડો કરવો. એટલે આ કદ ઘટાડીને તમે અડધું કરી દેશો. જો કદ અડધું કરો તો દબાણ તમારી પાસે બમણું થઈ ગયેલું છે, બરાબર. એટલે કદ ઘટવાને કારણે ઘટકોના આંશિક દબાણ અને સાંદ્રતા પણ બમણા થઈ જશે. તો એ અસર લેસ એટલે લેયરના નિયમ પ્રમાણે ઓછી થવા માટે એ પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થશે અને દબાણની અસર ઓછી થવા પ્રયત્ન કરે. ઓકે, પણ અચળ તાપમાને તમે આ પ્રોસેસ કરો છો તો એનું જે અચળાંક કેપીનું મૂલ્ય પણ કેવું રહેશે? અચળ જ રહેવાનું છે. ક્લિયર? ચલો, એનો જ ક્વેશ્ચન તમારી પાસે નીચે આપેલો છે કે ભાઈ આ જે સમીકરણ છે મિથિનેશનનું, એના પર દબાણની અસર ભાગફળ પર શું કરશે એની જાણકારી. તો જે આપણે કહી શકીએ એ સ્ટેટમેન્ટ આપી દો કે ભાઈ ઉપરોક્ત સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનો ભાગફળ લખવું હોય તો આપણે જાણીએ છીએ કે ક્યુસી બરાબર લખશો તો નીપજ સીએચ ફોર ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ ની સાંદ્રતા છે અને H2 ની સાંદ્રતા છે, પણ એના તમારી પાસે 3 મોલ છે. એટલે પહેલામાં પહેલું આ જે તમે સંતુલિત પ્રક્રિયાના ભાગફળ માટેનું તમે આ સમીકરણ લખો છો. હવે પરિસ્થિતિ કેવી થઈ આની અંદર કે ભાઈ પ્રારંભમાં અથવા શરૂઆતમાં, આપણે એવો શબ્દ મૂકી દઈએ કે ભાઈ શરૂઆતની અંદર, શરૂઆતની અંદર ક્યુસી નું જે મૂલ્ય છે એના કરતા કેસી નું મૂલ્ય કેવું હોવાનું? વધુ હોવાનું છે. કારણ કે આપણે તો સ્ટેટમેન્ટ એક જ છે કે આ સમીકરણ લખ્યા પછી શું યાદ રાખવાનું છે કે પ્રક્રિયા હંમેશા વધુ મોલથી ઓછા મોલ તરફ થાય. એનો અર્થ એમ કે તમારી પાસે નીપજનું પ્રમાણ વધવાનું છે. નીપજનું પ્રમાણ તમારી પાસે વધવાનું છે. એટલે આ જે નીપજ વધવાની છે એ ક્યારે બને? તો કે તમારી પાસે કેસીનું મૂલ્ય વધુ હોય તો. કેસીનું મૂલ્ય તમારી પાસે વધુ રાખવું છે તો ક્યુસીનું મૂલ્ય તમારી પાસે ઘટવું જોઈએ. બેસ્ટ સંબંધ છે ને એકચ્યુઅલી, એટલે ક્યુસી કરતા કેસી વધુ છે. એનો અર્થ એમ કે ભાઈ એની અંદર આ જે પ્રક્રિયા છે એ વધુ મોલથી ઓછા મોલ તરફ, વધુ મોલથી ઓછા મોલ તરફ પ્રક્રિયા થવાની છે. એટલે અહીંયા શબ્દ મૂકી દો, વધુ મોલથી ઓછા મોલ તરફ જો આ પ્રક્રિયા થવાની હોય તો એનો અર્થ એમ કે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે. એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા તમારી પાસે વધવાની છે, રાઈટ? તો પછી પુરોગામી દિશામાં પ્રક્રિયા વધતી હોય તો સાંદ્રતા અચળાંક કેસી લખવો હોય તો કેસીનું મૂલ્ય પણ તમારી પાસે શું થવાનું છે? વધે જ. બંને સીધે સીધું રિલેશન આપણે જાણીએ છીએ લાસ્ટ લેક્ચર પ્રમાણે. ફરી ચેક કરો કે ભાઈ આનું તમે ભાગફળ લઈ લીધું છે. હવે દબાણને વધારશો એટલે કદમાં તમે ઘટાડો કરો છો, એ ચર્ચા કરી છે. દબાણ વધારવું છે તો શરૂઆતની અંદર ક્યુસી કરતા કેસીનું મૂલ્ય વધુ છે, એટલા માટે
પ્રક્રિયા વધુ મોલથી ઓછા મોલ તરફ થવાની છે, પણ પુરોગામી દિશામાં પ્રક્રિયાનો વેગ વધશે, પુરોગામી દિશામાં, એટલે આ અંશની કિંમતો વધવાની છે ને, તો એના કારણે તમારી પાસે કેસી નું મૂલ્ય પણ શું થશે, વધે. એટલે આના બરાબર જો હું કેસી મૂકી દઉં અહીંયા આગળ, તો તમને અંદાજ આવી ગયેલો છે કે પુરોગામી દિશામાં જો પ્રક્રિયા આગળ વધી, એનો મતલબ કે તમારી પાસે નીપજ નું પ્રમાણ વધ્યું, અંશની કિંમત વધી છે, એટલે કેસી ની કિંમત પણ તમારી પાસે વધે છે. એટલે દબાણ વધારવાથી કેસી નું મૂલ્ય વધે છે, એ પણ હકીકત છે. ચાલો આ તમે જે સેમ્પલ મૂકેલું છે એવી રીતે જાણકારી માટે આપણે બીજા બે સમીકરણ સોફ્ટથી તૈયાર કરી નાખીએ. એટલા માટે કે આ જે સમીકરણ તમને ટેક્સ્ટબુકનું જે ઉદાહરણ પેટે આપેલું છે, ઉદાહરણ પેટે પણ આપણી પાસે ત્રણ કેસ હોય. દાખલા તરીકે હું અહીંયા થોડું જુદી રીતે આપું છું કે આ ટેક્સ્ટબુક પ્રમાણે એક્ઝામ્પલ નંબર 1 એવું લખું કે ભાઈ એચ ટુ ગેસ પ્લસ આઈ ટુ ગેસ છે અને એમાંથી ટ્વાઇસ એચ આઈ ગેસ બને. આ આપણું પહેલું ઉદાહરણ છે. ચલો આ સમીકરણ બ્લોક કરી દો. પછી બીજું ઉદાહરણ આપણે બદલી નાખીએ. બીજું ઉદાહરણ જે છે એ આપણે બદલીએ છીએ કે દાખલા તરીકે N2O4 ગેસ છે અને એમાંથી ટ્વાઇસ NO2 ગેસ બને. આ તમારી પાસે રંગની તીવ્રતા માટેના પ્રયોગમાં જવાના છો અને એક્ઝામ્પલ નંબર 3 મૂકી દો. ત્રીજું ઉદાહરણ આપણે એમોનિયા ગેસ નું કરી નાખો. N2 ગેસ પ્લસ 3H2 ગેસ ગિવ્સ ટ્વાઇસ NH3 ગેસ છે, કરેક્ટ? તો આ જે ત્રણે ત્રણ સમીકરણ આપેલા છે એ ત્રણેય માટે આપણે ચર્ચા કરવી છે. રેડી? તમે મિક્સ ન કરો એટલા માટે હું વચ્ચે આમ લાઇનિંગ આપી દઉં છું. આ તમારી પાસે વધારાની માહિતી મૂકી છે. કઈ દિશામાં પ્રક્રિયા થઈ તમે નિર્ણય કરી શકો. અચ્છા, પહેલું જે સમીકરણ આપેલું છે, પહેલું સમીકરણ એમાં તમે જોઈશો કે નીચે લખી નાખીશ કે ભાઈ પ્રક્રિયકના બે મોલ છે, એક મોલ H2 એક મોલ I2 અને નીપજ પણ તમારી પાસે બે મોલ છે. એટલે એનો અર્થ એવો થયો કે જો બંને બાજુ મોલ સંખ્યા સમાન હોય, મોલ સંખ્યા સમાન છે, હવે જો સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે અને તમે દબાણને વધારશો, આપણે એક જ વસ્તુ લઈએ છીએ કે ભાઈ બધામાં કોમન આપી દો દબાણનો વધારો, એટલે દબાણનો જો તમે વધારો કરશો તો આ પ્રક્રિયા પર કોઈ પણ જાતની અસર થતી નથી. એનો અર્થ ન તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે, ન તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. એનું કારણ આપણું સ્ટેટમેન્ટ શું છે, વધુ મળતી ઓછા મળ તરફ થવાનું છે. એટલે તમે દબાણ વધારશો તો કોઈ અસર નહીં, દબાણ ઘટાડો તો પણ કોઈ અસર થતી નથી તમારી જ્ઞાતિમાં, બરાબર? એટલે આ સેમ્પલ છે જ, હવે ઘણા બધા N2 plus O2 gives twice NO, તો બે બાજુ મોલ સંખ્યા સમાન થઈ. એટલે તમારે યાદ રાખવું પડે કે પ્રક્રિયકો અને નિપજોની મોલ સંખ્યા જો સમાન હોય તો દબાણની વધારાની કે ઘટાડાની કોઈ અસર થતી હોતી નથી. પણ આ બે કેસ તો તમારી પાસે આવી જ ગયા ને. ફરી પાછું આના માટે જાઓ કે ભાઈ N2O4 ગેસ ડાય નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ એના કેટલા છે, એક મોલ, ઓકે, અને નિપજ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બે મોલ છે. સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે. હવે જો તમે દબાણ વધારશો, જો દબાણને વધારવામાં આવે તો પ્રક્રિયા વધુ મોલથી ઓછા મોલ તરફ થાય, એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થવાની છે. પ્રક્રિયા કઈ દિશામાં થાય? પ્રતિગામી દિશામાં થવાની છે, વધુ મોલથી ઓછા મોલ તરફ. પ્રતિગામી દિશામાં થાય તો નિપજની સાંદ્રતા ઘટે, નિપજ ઘટે તો કેસી નું મૂલ્ય પણ શું થવાનું છે, ઘટવાનું છે. પણ જો અચળ તાપમાને પ્રક્રિયા કરો તો બદલાય નહીં, અચળ તાપમાન તો એનામાં કોઈ અસર થતી નથી હોતી. આપણે ભાગફળનું મૂલ્ય લીધેલું છે. અને હજુ નીચે ત્રીજો કેસ છે પણ જોઈ લો. હવે આ એમોનિયાની બનાવટ માટે તો 3:1 તમારી પાસે 4 મોલ છે, બરાબર, અને અહીંયા નિપજના તમારી પાસે 2 મોલ છે. તો એ તમારું જે ઉદાહરણ છે, બે સેમ છે ને, જે આ મિથિનેશનનું જે ઉદાહરણ છે એમાં પ્રક્રિયક 4 મોલ અને નિપજ 2 મોલ છે. એ ઉદાહરણ લખો તો પણ ચાલે, અને તમને એમ થાય કે ના મારે એમોનિયાનું ઉદાહરણ લખવું છે, તો જવાબ સરખો જ છે, એટલે પ્રક્રિયક 4 મોલ નિપજ 2 મોલ છે. ચાલો, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે. હવે જો તમે દબાણ વધારશો તો પ્રક્રિયા વધુ મોલથી
ઓછા મૂળ તરફ થવાની, એનો અર્થ એમ કે આ પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. તો તમારી પાસે નિપજ એનએચ થ્રી ની સાંદ્રતા વધવાની, એટલે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય વધે. સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય શું થવાનું છે? વધવાનું છે. એટલે અસર તો કરી. રેડી, ત્રણ કેસ હતા, કા ગાડી આગળ જાય પુરોગામી, કા ગાડી પાછળ જાય પ્રતિગામી, કા કોઈ અસર જ ના થાય. ચાલો હવે નવો પ્રશ્ન તમારી પાસે આવ્યો છે પાછો, કે ભાઈ રાસાયણિક સંતુલન પર, આ આપણો પાઠ્યપુસ્તકનો પ્રશ્ન, રાસાયણિક સંતુલન પર નિષ્ક્રિય વાયુનો ઉમેરો શું અસર કરશે એ તમારે માહિતી આપવી છે. ઓકે, એટલે પહેલામાં પહેલું કે તમારી પાસે કોઈ પણ વાયુરૂપ સંતુલિત પ્રણાલી છે, વાયુરૂપ સંતુલિત પ્રણાલી હોય, એ વાયુરૂપ સંતુલિત પ્રણાલીમાં તમે બહારથી જે ઉમેરવાના છે, હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, આ બધા જ કોણ છે? નિષ્ક્રિય વાયુઓ કહેવાય ને, ઇનર્ટ ગેસીસ. આજે નિષ્ક્રિય વાયુનો જો તમે અંદર ઉમેરો કરો, નિષ્ક્રિય વાયુનો જો તમે ઉમેરો કરશો, પણ આપણે શું કહીએ છીએ? અચળ કદે, અચળ કદ છે, પાત્રનું કદ જે છે એ તમે અચળ રાખેલું છે, ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા સ્પષ્ટ રેડ પેનથી કરી નાખીએ છીએ કે અચળ કદે, પાત્રનું કદ તમે અચળ રાખેલું છે, આ જે પ્રણાલી છે અચળ, ચલો ગુજરાતી લખી નાખે, અચળ કદ અને વોલ્યુમ વી આર્ગ્યુમેન્ટ, અચળ કદે વાયુરૂપ સંતુલિત પ્રણાલીમાં બહારથી તમે નિષ્ક્રિય વાયુ, હિલિયમ, નિયોન, આર્ગોન, એનો તમે અંદર ઉમેરો કરશો. તો પહેલામાં પહેલું કે જે સંતુલિત પ્રક્રિયા છે, એ સંતુલિત પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયા અનુભવતું નથી, એટલે મારે એવું લખવું છે કે ભાઈ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને આ નિપજો બનેલી છે. જનરલ ઇક્વેશન તમે આપી દીધું છે, પણ શરત એટલી છે કે નિષ્ક્રિય વાયુઓ જે છે એ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી, એટલે ઘટકો સાથે સંયોજાય નહીં. જો નિષ્ક્રિય વાયુ રાસાયણિક પ્રક્રિયા ન કરતું હોય, એનો અર્થ એમ કે આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયકો સાથે પણ પ્રક્રિયા નથી કરવાનું, અથવા જે નિપજ છે એની સાથે પણ એ સંયોજાતું નથી. આપણી કન્ડિશન છે કે નિષ્ક્રિય વાયુ ઘટકો સાથે પ્રક્રિયા કરતું નથી વધુ. હા, એટલું ખરું કે પ્રણાલીનું કુલ દબાણ, તમારી પાસે કુલ દબાણ પી વધે ખરું, પ્રણાલીનું જે કુલ દબાણ છે એની અંદર વધારો થવાનો છે, પણ એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી. જો પ્રક્રિયા ન કરે તો જે ઘટકોના આંશિક દબાણ, ઘટકોનું જે આંશિક દબાણ છે એ અને ઘટકોની સાંદ્રતા, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. જોઈ લો કે ભાઈ ઘટકોનું આંશિક દબાણ અથવા ઘટકોની સાંદ્રતામાં ફેરફાર થાય નહીં. જો સાંદ્રતામાં ફેરફાર થતો ન હોય તો પછી અહીંયા આગળ સંતુલન અચળાંક કેસી કેવું રહેવાનું છે? અચળ જ રહેશે, એની અંદર ફેરબદલી થતી હોતી નથી. રેડી? હા, શરત એટલી, આ તમારો પહેલો મુદ્દો છે. પરંતુ ખાસ લખી નાખો કે જો નિષ્ક્રિય વાયુ પોતે જ પ્રક્રિયામાં ભાગ લેતો હોય, નિષ્ક્રિય વાયુ પ્રક્રિયક તરીકે હોય, તો પછી એની અંદર મૂલ્યમાં ફેરબદલી થાય. આપણે સમીકરણ આપીએ, દાખલા તરીકે આ તમે જાણો છો કે ઝેનોન એક્સી વાયુ છે, એ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે, એ પણ વાયુ છે, તો તમારી પાસે એક્સી એફ ફોર બને, એ પણ વાયુ સ્થિતિમાં છે. આ નિષ્ક્રિય વાયુ છે, પણ તમે બારમાની અંદર પી બ્લોક નું જે ચેપ્ટર છે એમાં નિષ્ક્રિય વાયુનો જે સમૂહ છે એમાં અભ્યાસ કરો, તો ઝેનોન તમને ફ્લોરિન સાથે સંયોજાઈને ઝેનોનના ફ્લોરાઇડ બને છે, અલગ અલગ પ્રકારના. એટલે અત્યારે જે તમે સમીકરણ મૂકેલું છે એ સમીકરણની અંદર એફની ક્લોરિનની કિંમત 4 છે, એટલે 2 મૂકી દઉં તો 2 દુ 4, તો આ જે પ્રક્રિયા છે એમાં ઝેનોન પોતે પ્રક્રિયક છે, એ પોતે શું છે? પ્રક્રિયક છે. અને જો તમે દબાણ વધારશો
દબાણ જો તમે વધારો તો પછી એ પોતે પ્રક્રિયામાં ભાગ લે છે ને, એટલે જો નિષ્ક્રિય વાયુ પોતે પ્રક્રિયક હોય તો તમે દબાણના વધારાની અસર, દબાણનો વધારો જે છે કરશો તેની અસર જોવા મળે, અને એના કારણે કેસી અથવા કેપીનું મૂલ્ય બદલાઈ જાય, તો એ બદલાઈ જશે. પણ જ્યારે પ્રક્રિયામાં ભાગ નથી લેતું તો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે અહીંયા આગળ બે કન્ડિશન તમે આપી છે કે ફરી એક વખત રિપીટ કરો કે ભાઈ અચળ કદે વાયુ સંતુલિત પ્રણાલીમાં જો બહારથી નિષ્ક્રિય વાયુને ઉમેરવામાં આવે તો એ જે સંતુલિત પ્રક્રિયામાં પ્રક્રિયકો અથવા નિપજો સાથે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતું નથી, આ પ્રણાલીનું કુલ દબાણ વધશે. કુલ દબાણની અંદર વધારો થવાનો છે કારણ કે વાયુની મોલ સંખ્યા વધારે, પી પ્રોપોર્શનલ એન અપોન વી છે. આ એ લખી આપીએ પાછું તમને, બોયલના નિયમ પ્રમાણે આપણે પી પ્રોપોર્શનલ એન અપોન વી લખવું છે ને, પી પ્રોપોર્શનલ એન અપોન વી છે. પાત્રનું કદ તમે અચળ રાખેલું છે, અચળ કદ, પણ મોલ સંખ્યા તમારી પાસે વધી છે તો દબાણ વધશે, એટલે કુલ દબાણમાં વધારો થાય. પણ ઘટકોનું આંશિક દબાણ, ઘટકોના આંશિક દબાણ અથવા તેની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો હતો નથી, એટલે સંતુલન અચળાંકમાં ફેર બદલી નથી. પણ જો નિષ્ક્રિય વાયુ પોતે જ પ્રક્રિયક હોય, પ્રક્રિયામાં વપરાતો હોય અને દબાણ વધારો, તો એનો વધારાની અસર જોવા મળે તો કેસી અને કેપીનું મૂલ્ય પણ બદલાતું હોય છે, વધારો કે ઘટાડો એના પર આધાર રાખે. ટૂંકમાં આ બધી જ માહિતી તમારી પાસે દબાણ માટે આવી. હવે ખાલી આપણે ગાણો મૂકતા જઈએ, પ્રશ્ન તરીકે આપણે મૂકેલું છે કે ભાઈ રાસાયણિક સંતુલન પર, જો અહીંયા રાસાયણિક સંતુલન પર તાપમાનના ફેરફાર, આપણે ફેરફાર છે, ફેરફાર એટલે વધઘટની અસર, ઉદાહરણ આપીને સમજાવશો. રાસાયણિક સંતુલન પર તાપમાનની અસર ઉદાહરણ આપીને સમજાવો. જે રીતે દબાણ માટે તમને એક નોંધ આપેલી છે એવી એક અહીંયા નોંધ તૈયાર કરીએ છીએ, બરાબર. હવે એ નોંધમાં આપણે જાણીએ છીએ કે ભાઈ બે પ્રકારની પ્રક્રિયા હોય, કાં તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ચલો હેડિંગ આપું, અને અથવા તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. હવે આનું જે પહેલું સ્ટેટમેન્ટ તમારી પાસે આવવાનું છે એ હું એ નોંધ તરીકે આપું છું કે તમને અંદાજ આવે, આપણું ભાગ આપી દીધો. અને અહીંયા આગળ આ વસ્તુ ખાસ લખું છું, આ યાદ રાખવું પડે એટલા માટે કે તમને એમ કહેવામાં આવે છે કે જો પુરોગામી પ્રક્રિયા અને આ છે તમારી પાસે પ્રતિગામી પ્રક્રિયા, ઉલટા સુલટી છે. જો પુરોગામી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય હા, તો પ્રતિગામી પ્રક્રિયા હંમેશા ઉષ્મા ક્ષેપક હોય. રેડી? પુરોગામી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો પ્રતિગામી પ્રક્રિયા હંમેશા ઉષ્મા ક્ષેપક હોય. અને એથી ઉલટું છે કે જો તમારી પાસે પુરોગામી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય, મેં સમાડી દીધું, તો એની પ્રતિગામી પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક જ હોય. એટલે પહેલા તો તમારી પાસે આ બંને વિરુદ્ધ ઘટના છે એવું તમારે આપવું પડે. ઓકે, બીજું કે લાક્ષણિકતા શું તમે જાણો છો કે બે પ્રકારની પ્રક્રિયા, કાં તો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અથવા તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. તો લાક્ષણિકતામાં તમે પહેલામાં પહેલું કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એની લાક્ષણિકતામાં તેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે, એટલે ઉષ્માની જરૂરિયાત છે, એટલે ઉષ્મા શોષક થાય. આપણે ઉલટું લખતા જાઓ કે ભાઈ તેમાં ઉષ્મા ઉત્સર્જિત થાય છે, તો ઉત્પન્ન થાય, ચલો ઉત્પન્ન થાય છે. બીજું કે ડેલ્ટા એચ ના મૂલ્ય પરથી નક્કી કરી શકે તેમાં ડેલ્ટા એચ નું મૂલ્ય હંમેશા પોઝિટિવ ધન હોય છે, ત્યારે આમાં ડેલ્ટા એચ નું મૂલ્ય તમારી પાસે નેગેટિવ હોવાનું છે. પછી આપણે કલર પૂરતી મૂકીએ. અને ત્રીજો મુદ્દો કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તેમાં તાપમાનનો વધારો અનુકૂળ છે, પરંતુ
તાપમાનનો ઘટાડો એમાં પ્રતિકૂળ હોય છે. ચાલો મેં શબ્દ આપી દીધો અને આમાં પાછું ઉલટું લખી નાખો કે તેમાં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તેમાં તાપમાનનો વધારો પ્રતિકૂળ થાય, પરંતુ તાપમાનનો ઘટાડો અનુકૂળ હોય છે. ફાઇનલ. ઓકે, કલર બુદ્ધિમાં આવી જો. આ સામાન્ય લાક્ષણિકતા બંને પ્રક્રિયાને આપી દીધી. તો પહેલું એકચ્યુઅલી તો જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમારા પહેલા બે વિધાન તો આવી જ ગયા. સીધું તમારે અહીંયા દાખલા તરીકે ઉદાહરણ આપીને એની ચર્ચા કરજો. પ્રશ્ન તમારી પાસે આવતો ગયો. એટલે આજે પહેલો મુદ્દો છે એ નોંધમાં છે. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા, તેમાં ઉષ્માનું શોષણ થાય, વપરાય, પ્રક્રિયામાં ઉર્જાનો વપરાશ થાય, અને ઉષ્મા ક્ષેપક હોય તો ઉષ્મા ઉત્પન્ન થશે, ઉત્સર્જિત થવાની છે. શોષક પ્રક્રિયામાં ડેલ્ટા એચ એન્થાલ્પીનો ફેરફાર કેવો હોય, પોઝિટિવ હોય, ત્યારે ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ હોય. એટલે આંકડા જે આપેલા છે થર્મોડાયનેમિક્સમાં ભણી લીધું છે કે જે સમીકરણ આપેલું છે એમાં ડેલ્ટા એચ ની કિંમત આપેલી હોય, પણ એ ડેલ્ટા એચ પુરોગામી પ્રક્રિયાની જ હોય. એટલે જે આંકડો પ્લસ છે એ પુરોગામીનો છે, પણ એને માઇનસ કરી નાખો આંકડાને તો એ પ્રતિગામીનો બની જાય. સાથે સાથે અહીંયા ચોખવટ છે કે તાપમાનનો વધારો, તાપમાનનો જો તમે વધારો કરો તો અનુકૂળ થાય, કારણ કે શોષક છે, પણ જો તમે તાપમાનનો ઘટાડો કરી દેશો તો એક પ્રતિકૂળ પરિસ્થિતિ થવાની છે. તો પ્રતિકૂળ થયું, એનાથી ઉલટું છે કે જો તમે તાપમાનનો વધારો કરો તો એમાં પ્રતિકૂળ છે, પણ તાપમાનનો ઘટાડો કરશો તો એ અનુકૂળ બને છે. પણ એમાંય લોચો છે પાછો, તરત જરૂરિયાત આવી ગઈ કે તાપમાન ઘટાડી દો એ અનુકૂળ છે, પણ જો તમે બહુ જ તાપમાનમાં ઘટાડો કરી નાખશો તો નીપજ ઘટી જાય. એટલા માટે હજુ એક ચોથું પરિબળ આવે ને. તમે સાંદ્રતા ભણી લીધી, દબાણ ભણી લીધું, તમે તાપમાનની શરૂઆત કરી છે, તો જે ઉદ્દીપક વધ્યો ને, યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો નીપજનું પ્રમાણ પણ વધારી શકાય છે. એટલે અહીંયા આગળ બંને માટે તાપમાનનો વધારો અનુકૂળ છે, તાપમાનનો વધારો પ્રતિકૂળ છે, પણ જો તાપમાનનો ઘટાડો કરશો તો થયું કહેવાય. એટલે અહીંયા આગળ આ ફાઇનલ થયું કે ભાઈ પુરોગામી પ્રક્રિયા તમારી ઉષ્મા શોષક હોય તો પ્રતિગામી હંમેશા ઉષ્મા ક્ષેપક જ હોય, અને જો પુરોગામી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય તો પ્રતિગામી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. એટલે પહેલું જ જે તમારી પાસે વિધાન આપેલું છે એ આવી ગયું કે ભાઈ કોઈ પણ પ્રણાલીમાં, એટલે આપણે શબ્દ મૂકી દઈએ સંતુલિત પ્રણાલીમાં, તાપમાનનો ફેરફાર, ફેરફાર એટલે વધઘટ આપણે કહીએ છીએ, જો તાપમાનનો ફેરફાર કરવામાં આવે તો એમાં સંતુલન અચળાંક અને પ્રક્રિયા વેગ પર અસર થવાની છે. બંને પરિબળ પર અસર થાય. પહેલું જ વિધાન, કોઈ પણ સંતુલિત પ્રણાલીમાં જો તમે તાપમાનનો ફેરફાર કરો, એટલે તાપમાનને વધારવામાં આવે અથવા તો ઘટાડવામાં આવે, એટલે મેં ફેરફાર શબ્દ કીધો છે, ફેરફાર કરવામાં આવે છે એનો તાપમાનનો, તો પ્રક્રિયા વેગ પર પણ બદલાઈ જવાનો છે અને સંતુલન અચળાંક છે એના પર પણ અસર થાય જ. અને એ જે પ્રક્રિયા છે આપણે વાત કરી નોંધ તરીકે, આજે બીજો મુદ્દો છે કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા એચ નું મૂલ્ય ધન છે, આ બીજો મુદ્દો, અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું છે, તમારી પાસે ઋણ હોય છે. અને પછી ત્રીજો મુદ્દો આપણે કહીએ છીએ કે ભાઈ શોર્ટમાં લખું, જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને જો તમે તાપમાનનો વધારો કરો, તાપમાન વધારતા એમાં સંતુલન અચળાંક, સંતુલન અચળાંક જે છે એ કેસી અથવા કેપી હંમેશા વધે છે. ઉષ્મા શોષક પ્રક્રિયામાં આપણે ઉદાહરણ પછી લખીએ, ચાલો નીચે કલર પૂરતી જુઓ કે ભાઈ ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારતા કેસી અથવા કેપી નું મૂલ્ય વધે છે, અને આનાથી એક્ઝેક્ટ ઉલટું તમારે લખાણ આપવું છે.
તો શું લખો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારતા કેસી અને કેપીના મૂલ્યમાં શું થાય ઘટાડો થાય આ બંને રિવર્સ વાક્ય રચના આવી ગઈ શોષકમાં વધવાનું છે કારણ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા થઈ ને હવે તમારું જે સેમ્પલ છે એ દાખલા તરીકે એમોનિયાનું ઉદાહરણ આપવું છે જુઓ એન ટુ ગેસ પ્લસ થ્રી એચ ટુ ગેસ ગીવ્સ ટ્વાઇસ એન એચ થ્રી ગેસ છે ઓકે પણ આની જે ડેલ્ટા એચ છે એક તો માઇનસ છે માઇનસ છે એટલે તમારી પાસે ઉષ્મા ક્ષેપક તૈયાર થઈ તો એનો આંકડો છે માઇનસ 92.38 કિલો જુલ હું સમીકરણ જરા પહેલા બ્લોક કરી દઉં એટલે તમને દેખાય હવે તમારે જે પેપરમાં આપવું છે એક્ઝામમાં પૂછે ને તમારે ઉદાહરણ લખવાનું હોય તો ઉદાહરણની અંદર દરેકના આંકડા અલગ અલગ હોય દરેકની જન્મ તારીખ થોડી યાદ રહે અથવા પર્ટિક્યુલર એક સેમ્પલ છે આપણે યાદ રાખીએ છીએ ન આવડે તો છેલ્લે અહીંયા આ જે નિશાની વાપરી છે ને નેગેટિવ ઋણ એવું લખી નાખવાનું બરાબર છે એટલે પહેલામાં પહેલું કે એમોનિયાની જે બનાવટ પ્રક્રિયા છે એ બનાવટ પ્રક્રિયા તમારી પાસે આ પ્રક્રિયા જે આંકડો આપેલો છે એ પુરોગામી દિશાનો તમને આંકડો આપેલો હોય એટલે મારે જો લખાણ આપવું હોય તો એવું લખી શકાય ઉપરોક્ત પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે કારણ કે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ છે હવે પ્રશ્ન એવો થયો કે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયેલી છે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયેલી છે જો તાપમાનને વધારવામાં આવે શું કીધું છે કે તાપમાનને વધારવામાં આવે તો લેસ એટેલિયરના સિદ્ધાંત અનુસાર એમાં ઉષ્મા શોષાય એ દિશામાં પ્રક્રિયા થાય ને શું કીધું છે આપણે ઉષ્મા શોષાય એ દિશામાં પ્રક્રિયા થવાની છે તો પુરોગામી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે ને હું અહીંયા એરો પણ આપી દઉં આ જે પુરોગામી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે જો તમે તાપમાન વધારશો તો લેસ એટેલિયરના સિદ્ધાંત અનુસાર વધારાની ઉષ્મા શોષાય એ દિશામાં પ્રક્રિયા થવાની છે તો એ ક્યારે શક્ય બને તો કે ઉપરોક્ત પ્રક્રિયા જે છે પ્રતિગામી દિશામાં થશે આ જે છે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થવાની છે અને એના કારણે તમારી પાસે નિપજ એનએચ થ્રી ની સાંદ્રતા પણ શું થાય ઘટે અને જો નિપજ ઘટતી હોય નિપજમાં જો ઘટાડો થતો હોય તો તમારી પાસે કેસીનું મૂલ્ય નિપજ ઘટશે એટલે પ્રક્રિયકની સાંદ્રતા વધવાની છે અને પ્રક્રિયકની સાંદ્રતા વધે તો કેસીનું મૂલ્ય તમારી પાસે શું થવાનું છે ઘટવાનું હોય એટલે કારણ કે નિપજની સાંદ્રતા વધુ હોય અંશમાં તો કેસી વધે ને પણ નિપજની સાંદ્રતા ઘટી ગઈ છે એટલે કેસીનું મૂલ્ય તમારી પાસે ઘટે છે કેસી વાપરો તો સાંદ્રતા અને કેપી વાપરો તો આંશિક દબાણમાં છે બંને વિગત તમે આપી શકો ફરીથી જુઓ કે ભાઈ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે જો એમાં તાપમાનને વધારવામાં આવે તો વધારાની ઉષ્મા શોષાય એ દિશામાં પ્રક્રિયા થવાની છે એનો અર્થ એમ કે એની પ્રતિગામી પ્રક્રિયા ઉષ્મા શોષક હોય પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધશે માટે નિપજ એનએચ થ્રીની સાંદ્રતા ઘટે તો તમારી પાસે સંતુલન અચળાંક કેસી અથવા કેપીનું મૂલ્ય ઘટવાનું છે એટલે આ તો આપણે સામાન્ય અસર કીધી ને તો જેવી રીતે મેં અહીંયા ત્રણ કેસ તમને આપેલા છે દબાણ માટે એવી રીતે આ તમારું પહેલું ઉદાહરણ ઉષ્મા ક્ષેપકનું છે માની લો કે તમારે ઉષ્મા શોષકનું અહીંયા ઉદાહરણ મૂકવું હોય તો ફરક શું પડે ઉષ્મા શોષક હોય એટલે ડેલ્ટા એચનું મૂલ્ય ધન છે ઉષ્મા શોષક તાપમાન વધારશો તો એ ફાયદાકારક છે ને પુરોગામી પ્રક્રિયાનો વેગ વધવાનો છે તો નિપજની સાંદ્રતા વધે અને એના કારણે સંતુલન અચળાંકનું મૂલ્ય પણ વધશે એટલે બંને વાક્ય ક્લિયર થઈ ગયા કે ભાઈ તાપમાનનો વધારો અનુકૂળ બને ઉષ્મા શોષક પ્રક્રિયામાં પણ તાપમાનનો ઘટાડો કરો તો પ્રતિકૂળ છે તો નિપજ ઘટે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો પ્રતિકૂળ જ છે કે નિપજ ઘટી પણ ઘટાડો અનુકૂળ છે સાંભળજો ઘટાડો અનુકૂળ છે પણ જો તમે તાપમાનને ઘટાડી દેશો તો એનો પ્રક્રિયા વેગ પૂરતા પ્રમાણમાં મળે નહીં નિપજમાં રૂપાંતરિત ન થાય અને એટલા માટે ચોક્કસ ટેમ્પરેચર રાખવું જ પડે પણ બીજો ઉપાય શોધી કાઢ્યો છે કોણ ઉદ્દીપક કેટલિસ્ટ એટલે ઉદ્દીપકની હાજરી રાખવી હિતાવહ છે
એ તમે નેક્સ્ટ ટાઈમ આ તાપમાનની અસરનો પ્રયોગ પણ શીખવાના છો અને ઉદ્દીપકની અસર પણ તમે શીખશો, એટલે લેસ એટેલિયરનો આખો ટોપિક પતી જાય અને રાસાયણિક સંતુલનની દુનિયા પણ પૂરી થાય. ઓકે, આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ છીએ. આવજો.